हेलो फ्रेंड्स, आजना वीडियो नी अंदर आपणे जोईए धोरण 10 विषय गुजरात सामाजिक विज्ञान पाठ पहेलो भारतनो वारसो तेनो प्रश्न 6 भारतना सांस्कृतिक वारसानो ख्याल आपो अथवा भारतना सांस्कृतिक वारसामां समाविष्ट थती बाबतो विषे लखो। तो आनी आपणे विशेष समजूती मेळवता वीडियो आगळ वधारीए ते पहेला હજી સુધી જો તમે અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા। ઉત્તર, સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો। સાંસ્કૃતિક વારસો એટલે તો કે માનવે જેને બનાવેલો છે, જે અલગ અલગ શિલ્પો વિહારો મંદિરો બનાવેલા છે તેને આપણે શું કરીએ છીએ તો કે માનવ સર્જિત વારસો, માનવે બનાવેલો વારસો। માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય। કે મનુષ્યએ પોતાની બુદ્ધિથી, પોતાના મનના વિચારથી, જ્ઞાનથી, પોતાની આવડતથી અથવા તો પોતાની અંદર જે કલા છે, કૌશલ્ય છે તે વડે તેને જે પણ મેળવ્યું છે, જે પણ બનાવ્યું છે તેને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ। જેવી રીતે કે આપણે એક્ઝામ્પલ આપવું કે આપણે જો ટાયર ન હોત તો શું થાય, તો કે ટાયર ન હોત તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો જે માણસામાં હેરફેર કરવાના જે વસ્તુઓ છે તે આપણે જલ્દીથી વસ્તુ હેરફેર કરી શકત નહીં। અથવા તો આપણી પાસે મોબાઈલ છે, ટેલિવિઝન છે, તો ત્યાંથી આપણે શું મળે છે તો કે નવી નવી સમાચાર મળે છે। જો એ વસ્તુ આપણે વિકસાવી ન હોત તો આપણે શું મળે તો કે આપણે કંઈ પણ જાતની જાણકારી મેળવત નહીં। ત્યાર પછીનો પોઈન્ટ, ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી જેવા સ્થળો વગેરેનો સમાવેશ થાય છે। જો આપણે આ બધું કર્યું ન હોત તો આપણે મંદિરો છે, આપણે જે સ્મારકો છે, મહેલો છે, કિલ્લાઓ છે અથવા તો તેના અલગ અલગ દરવાજાઓ છે, તે ઐતિહાસિક સ્મારકો છે, અલગ અલગ આશ્રમો આવેલા છે જે બારડોલીની અથવા વર્ધા છે, પછી કોલકાતાની અંદર શાંતિનિકેતન છે, દિલ્હી જેવા સ્થળો વગેરેનો તેની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ। આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિવિધાન, પર્યાવરણ, સુરક્ષા વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે। એટલે કે આપણે ત્યાર પછી છે કે તો ભાષાની અંદર તેની લિપિ, તેના અંકો છે જેમ કે શૂન્યની શોધ, ગણિતની શોધ, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ એ બધાની શું કહીએ તો કે આપણે મહત્વની શોધો અને તેના સાંસ્કૃતિક વારસામાં પણ આપણે તેનો સમાવેશ કરીએ છીએ। ત્યાર પછીનો પોઈન્ટ, પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે। એટલે કે જ્યારે ઐતિહાસિક યુગની સ્થાપના એટલે કે ઐતિહાસિક યુગ આવ્યો ત્યારે ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની તો કે આપણા માનવથી જે જે વસ્તુ બનાવેલી છે તેવા વારસાની જે એવો વારસો છે એ આપણે અનેક પ્રજાને, વિશ્વની બીજી ઘણી બધી પ્રજાને તે આપણે ભેટમાં આપી છે। દાખલા તરીકે શિલ્પો ડંકારવાની કળા, તે લગભગ
5000 વર્ષ પ્રાચીન છે. શિલ્પો એટલે શું? તો કે એક મોટા પથ્થરની અંદરથી ગમે તે મૂર્તિ બનાવી તેને શિલ્પકાર કહેવાય. તે શિલ્પો છે એ આપણે ડંકારવાની જે કળા હતી તે આપણે 5000 વર્ષ પહેલાં જ મળી આવી હતી, એટલે કે તે આપણે બનાવતા હતા. તે છે આપણે વિશ્વને ભેટમાં આપી છે. એ અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવી દેવોના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. જે આપણે સંસ્કૃતિ એટલે કે જે અવશેષો આપણે મળી આવેલા છે તેની અંદર નર્તકી કરતું નૃત્ય એટલે કે નર્તકી એક નૃત્ય છે તેવું શિલ્પ, દેવી દેવોનો શિલ્પ, પશુઓ અને માનવ આકૃતિના શિલ્પો પણ આપેલા છે. બાળકો રમતા હોય એટલે કે એના રમકડા છે તેના પણ શિલ્પો આપણે મળી આવ્યા છે. તેમાં ખાસ કરીને દાઢીવાળા પુરુષનું શિલ્પ જે અહીંયા નીચે તમને ફોટો રાખેલ છે તે જોઈ શકો છો, તે આપણે આ પ્રાચીનતમ સંસ્કૃતિમાંથી મળી આવેલું છે. ત્યાર પછીનું, મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયથી ઇલોરાની ગુફાઓના શિષ્યો શિલ્પો પણ ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિમાં આવેલા છે. એટલે કે મૌર્ય યુગની અંદર જે શિલ્પો છે જે ઊંધા કમળની આકૃતિવાળું છે એની ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ઊંધું કમળ છે તેની ઉપર તો કે વૃષભ અથવા તો સિંહનું શિલ્પ પણ એટલે કે તેની પણ આકૃતિ ડંકારેલી છે. ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું જે શિલ્પ છે, સારનાથની ધર્મચક્રની પ્રવર્તવાળી જે ગૌતમ બુદ્ધની પ્રતિમા છે, ગૌતમ બુદ્ધ જૈન તીર્થંકરનું પ્રતિમા એટલે કે ગૌતમ બુદ્ધની જે ગુફાઓ છે તેની અંદર જૈન તીર્થો છે, તીર્થકરો છે તેની પ્રતિમાઓ પણ તેની અંદર અંકિત કરવામાં આવી છે. એવા વિવિધ જે ગુફાઓ છે, ઇલોરાની ગુફાઓ છે, તેની ગુફાઓ છે, તો આ આપણા શું છે તો કે આપણા સાંસ્કૃતિક વારસાઓની અંદર આવેલું છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.